नमस्कार मित्रों, हूँ छू राम भरत। मित्रों, गुजरात गौण सेवा पसंदगी मंडल गांधीनगर द्वारा एक भर्ती ने जाहेरात करवामां आवी छे अने अलग अलग खातामां भर्ती करवानी छे। वेबसाइट जे छे तो तमे जोई शको छो ojas.gujarat.gov. आ वेबसाइट पर तमे फॉर्म भरी शकशो अने बीजी वेबसाइट जे छे gssb.gujarat.gov.in। आ बेमांथी एक वेबसाइट जे छे एमांथी तमारे फॉर्म भरवानुं रहेशे एना उपर जईने अने अलग अलग खातामां भरती करवानी छे। परंतु आ भरती जे छे हमणानी वेबसाइट जे छे चालू नथी, तो आ वेबसाइट पर फॉर्म जे छे भरावानी तारीख 5/2/2021 बपोरे 14 કલાકે એટલે કે 2 વાગે વેબસાઇટ જે છે ચાલુ થઈ જશે અને 5/2/2021 થી 1/3/2021 રાત્રિના 11 વાગ્યા સુધી તમે ફોર્મ આમાં ભરી શકશો। તો આ વેબસાઇટ છે અને અહીં તમે નીચે જે છે એનો નોટિફિકેશન ઓફિશિયલી જે છે એમાં જોઈ શકો છો। ખાતાકીય વડા કચેરી જે છે તો એના નામો જે છે આ પ્રમાણે છે, અહીંયા તમે જોઈ શકો છો। અને કઈ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો એ તમે અહીંયા જોઈ શકો છો। અને કેટેગરી વાઇઝ જે છે તો એ જગ્યા જે છે એ ડિવાઇડ કરવામાં આવી છે, તો એ પણ તમે આમાં જોઈ શકો છો। સામાન્ય વર્ગ છે, આર્થિક રીતે નબળા વર્ગ છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, શારીરિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને કુલ કેટલી જગ્યા છે એ તમામ જે છે ડિટેલ અહીંયા તમને બતાવે છે, તો એમાં તમે જોઈ શકો છો। ભરતી જે છે એમાં ટોટલ ભરતી જે છે એમાં 673 જગ્યા છે કુલ જગ્યા। તો આ પ્રમાણની જગ્યાનું નામ છે, નાયબ નિરીક્ષક છે, સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર છે, હવાલદાર ઇન્સ્ટ્રક્ટર છે, સબ એકાઉન્ટ સબ ઓડિટર, હેડ ક્લાર્ક, સિનિયર સાયન્ટિફિકેટ આસિસ્ટન્ટ છે, અધિક મદનીશ ઇજનેર યાંત્રિક છે, કેમિકલ આસિસ્ટન્ટ, બાગાયત નિરીક્ષક, સેનેટર ઇન્સ્પેક્ટર, વાયરમેન અને મેનેજર ગ્રેડ 2। તો આવી રીતના અલગ અલગ જે છે પોસ્ટમાં ભરતી કરવાની છે અને ટોટલ જગ્યા જે છે 673 જગ્યા છે। હવે આમાં એક્ઝામ પદ્ધતિ કેવી રીતે હશે, તો પ્રથમ જે છે નાયબ નિરીક્ષક અહીંયા જાહેર ક્રમાંક તમે જોઈ શકો છો 186 પ્રથમ નંબર જે છે, તો એની એક્ઝામ પદ્ધતિ જે છે કંઈક નીચે અહીંયા આપેલી છે। અહીંયા જાહેર ક્રમાંક 186 ભાગ 1 તમે જોઈ શકો છો। પ્રિલિમરી એક્ઝામિનેશન જે છે તેમાં ઓએમઆર પદ્ધતિ હશે, 100 ગુણ હશે અને 100 ગુણ માટે તમારે 1 કલાકનો સમય રહેશે અને એમાં જો તમે પાસ થશો તો તે પછી કેટેગરી વાઇઝ 15 ગણા વિદ્યાર્થીઓ જે છે ઉમેદવારો છે એને બોલાવવામાં આવશે અને 25 ગુણની ફિઝિકલી એફિશિયન્સી ટેસ્ટ મતલબ કે શારીરિક ક્ષમતા માટે બોલાવવામાં આવશે। શારીરિક ક્ષમતા માટે જો તમે પાસ થશો એમાં એ ટેસ્ટમાં તમે પાસ થશો તો બીજી એક મુખ્ય પરીક્ષા આવશે, એ પણ ઓએમઆર પદ્ધતિમાં જ હશે અને 100 ગુણના 3 પ્રશ્નપત્રો તમને આપશે અને દરેક પ્રશ્નપત્ર માટે 60 મિનિટનો સમય રહેશે। એમાં તમે મેરિટમાં તમે આવશો તો તમે આ જે નાયબ નિરીક્ષક જે છે એમાં તમે સિલેક્ટ થશે। એ જ પ્રમાણે બીજું જે છે જાહેર ક્રમાંક 187 તમે અહીંયા જોઈ શકો છો, સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર, તો એમાં જે છે એમાં પણ એ જ પદ્ધતિ છે તમે અહીંયા જોઈ શકો છો। એમાં પણ ઓએમઆર પદ્ધતિ જ્યાં 100 ગુણ હશે અને 1 કલાકનો સમય હશે જેમાં તમે લાયક હશે મતલબ કે તમે પાસ થશો તો કેટેગરી વાઇઝ જે છે 15 ગણા ઉમેદવારો જે છે એને બોલાવવામાં આવશે અને તે પછી ફિઝિકલી એફિશિયન્સી ટેસ્ટ મતલબ કે શારીરિક ક્ષમતા માટે બોલાવવામાં આવશે અને એમાં તમે પાસ થશો તો ઓએમઆર પદ્ધતિના 100 ગુણના 4 પ્રશ્નપત્ર હશે અને દરેક પ્રશ્નપત્ર માટે 90 મિનિટનો સમય હશે। તો એ પ્રમાણે તમે આ પીડીએફ જે છે સંપૂર્ણ વાંચી શકો છો મિત્રો। આ પ્રમાણે અલગ અલગ પોસ્ટ વાઇઝ અલગ અલગ એની ક્ષમતા હશે, અલગ અલગ એક્ઝામ હશે, પરંતુ આમાં લાયકાત શું જોશે અને ડોક્યુમેન્ટ શું શું જોશે એનો હજી કોઈ પણ ઓફિશિયલી પરિપત્રમાં આમાં કોઈ જાહેરાત કરવામાં આવી નથી। એ જાહેરાત જે છે જ્યારે પણ ફોર્મ ભરાશે 5 તારીખે 5/2/2021 બપોરના 3 વાગ્યા સુધી પછી ફોર્મ ભરાશે તો એમાં જે પણ લાયકાત હશે, ડોક્યુમેન્ટ શું શું જોશે એ તમને જણાવી દેશે। અત્યારે જે છે આ પ્રમાણનું પરિપત્ર જે છે જાહેર થયો છે,
परंतु जे अमुक कम्पलसरी डॉक्यूमेंट होय के जे फॉर्म नी अंदर जरूरियात पड़ती होय एससी एसटी ना उम्मीदवारों छे अने ओबीसी ना उम्मीदवारों जे छे तो एना माटे अमुक कम्पलसरी डॉक्यूमेंट होय ए हूँ तमने जणावी दऊं छुं। एमांथी जो तमारी पासे कोई डॉक्यूमेंट ना होय तो हजी पण तमारी पासे 10-12 दिवसनो समय छे तो तमे ए डॉक्यूमेंट जे छे त्यां सुधीमां कढावी शको छो। ने हजी घणी बधी भरतीओ जे छे आવનારા સમયની અંદર આવવાની છે તો ત્યાં સુધીમાં તમારી પાસે જો કોઈ ડોક્યુમેન્ટ ના હોય તો તમે કઢાવી શકશો। તો ડોક્યુમેન્ટ કંઈક આ પ્રમાણે છે, પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી, જાતિ પ્રમાણ, નોન ક્રિમિનલ સર્ટી અને આધાર કાર્ડ। હવે આમાં જાતિ પ્રમાણ છે તો એ એસસી એસટી અને ઓબીસીના જે ઉમેદવારો હશે એ ઉમેદવારોને જાતિ પ્રમાણની જરૂર પડશે। નોન ક્રિમિનલ સર્ટી છે તો એ ઓબીસીના જે ઉમેદવારો છે એને નોન ક્રિમિનલની જરૂર પડશે। હવે મેં તમને જે આ ડોક્યુમેન્ટ જણાવ્યા છે એ અંદાજિત ડોક્યુમેન્ટ છે, આના કરતાં વધારે ડોક્યુમેન્ટની પણ જરૂર પડી શકે છે, પરંતુ અમુક જે ડોક્યુમેન્ટ હોય તો એ કમ્પલસરી ડોક્યુમેન્ટ હોય અને એ મેં તમને જણાવ્યા છે। તો બીજા બધા જે ડોક્યુમેન્ટ કદાચ વધારે હશે તો એ 5 તારીખે તમને ખ્યાલ પડશે, 2-3ની વચ્ચે। વેબસાઇટ કંઈક આ પ્રમાણે છે, ojas.gujarat.gov.in। આ વેબસાઇટ ઉપર તમારે જઈ અને ફોર્મ ભરવાનું રહેશે। બીજી બાબત તમને જણાવી દઉં મિત્રો કે હમણાં જે ભરતીઓ ચાલી રહી છે એના વિડીયો પણ આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ગયા છે। રાજકોટ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની ભરતી છે અત્યારે, તે પછી સ્ટાફ સિલેક્શન કમિશનમાં 6,500+ જગ્યાઓ છે તો એના પણ ફોર્મ ભરાવવા અત્યારે ચાલુ છે, અને શિક્ષણ સહાયક ભરતી તો એના ફોર્મ પણ અત્યારે ભરાવવા ચાલુ છે। તો આ બધાના વિડીયો જે છે એ આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ગયા છે, તમે જોવા માગતા હોય તો નીચે એની લિંકો આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તો ત્યાંથી તમે વિડીયો જોઈ શકશો। અને એના સિવાયના પણ જે આપણે ઉપયોગી અમુક વિડીયો હોય એ પણ અપલોડ કરેલા છે તો એ પણ તમે જોઈ શકશો। તો આ હતી આજની માહિતી મિત્રો, આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવા નવા વિડીયો જે છે આપના સુધી પહોંચતા રહે। તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ। જય ભારત, જય હિન્દ।